સમજો ધ્યાનથી ખાસ આમનોધ આપણે શીખી રહ્યા છીએ એની અંદર ગઈકાલે પણ આપણે એક મુદ્દો પૂરો કર્યો બહુ નાનો મુદ્દો હતો ખાતાની ફેરબદલી ટ્રાન્સફર ઓફ એકાઉન્ટ કેવી રીતે ખાતા ફેરબદલી થાય એની વાત કરી એમાં બે જ વસ્તુ બે જ આમનોધો તમે કરી હવે જે સમજવાનું છે મેં તમને કીધું છું અમે ચાલુ લેક્ચરમાં કીધું હતું તમે એક વખત કે આના પછીનું પ્રકરણ ખાતા વહીમાં ખતવણી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કાચું સર્વેલ વાર્ષિક હિસાબ વાર્ષિક હિસાબના તો બે બાર બાર અગિયાર અગિયાર માર્ક્સના બાવીસ માર્ક્સના દાખલા પૂછાય બોર્ડમાં અને એ ચેપ્ટર કાચા સર્વે સાથે સંલગ્ન છે ખાતા વહી ખતવણી બારમાં દરેક જગ્યાએ આવશે એટલે હવે એના પછીના ત્રણ ચેપ્ટર છે ને એ ધ્યાનથી સમજવા પડે નિયમિત રીતે એમાં મંડવું પડે ત્યારે કામ થાય આ બી અતિ મહત્વનો મુદ્દો છે આ વાર્ષિક હિસાબમાં આવવાનો જ છે સમજો ધ્યાનથી આખર નોંધ કોને કહેવાય વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આખર નોંધ તો વર્ષના અંતે જો સમજો આખર આવે એટલે વર્ષના અંતે આવે જેમાં આખરનો સ્ટોક હતો ત્યારે એની વ્યાખ્યા વર્ષના અંતેથી શરૂ થતી હતી વર્ષના અંતે પડી રહે વિચારના પડી રહેલા માલને એમાં આખર આવે એટલે વર્ષના અંતે શું તો ખાતા બંધ કરવાની નોંધ ખાતા બંધ કરવાની નોંધ એટલે આખર નોંધ તમારે ખાતા જે બંધ કરવાના છે એની નોંધ આખર નોંધ ગઈકાલે પણ આપણે ખાતું બંધ કરી દીધું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ ગયા હતા અને આમનોધ કરી દીધી મૂડી ખાતે ઉધાર ને ઉપાડ ખાતે જમા આપણે કીધું કે ઐતિહાસિક દિવસ છે આ મૂડી ખાતે ક્યારે ઉધાર નતું થયું ને ઉધાર થયું ઉપાડ ખાતે ક્યારે જમા નતું થયું ને જમા થયું અહીં પણ બધી એવી જ વાતો થશે અને વ્યાખ્યા થઈ કદાચ પરીક્ષા એક પાંચમાં વ્યાખ્યા પૂછે કે આખર નોંધનો અર્થ જણાવો તો વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધ એટલે આખર નોંધ હવે પ્રશ્ન થાય ખાતા બંધ કેમ કરવાના તો સમજો વર્ષના અંતે તમારે શું જાણવામાં રસ હોય છે વેપારીને ધંધાનું પરિણામ નફો કે ખોટ અને ધંધાની આર્થિક પરિસ્થિતિ મૂડી દેવા મિલકત લેણા જાણવામાં રસ હોય છે હવે જાણવું હોય તો વાર્ષિક હિસાબ તૈયાર કરવા પડે તો વાર્ષિક હિસાબ તૈયાર કરવા પડે તો વાર્ષિક હિસાબમાં જે જે ખાતા ઉદ્ભવે છે બંધ કરી ક્યાંક લઈ જવા પડે કેવી રીતે સમજો તો ખાતાના ત્રણ પ્રકાર છે આ મુખ્ય બે આમ ત્રણ ખાતાના પ્રકાર ચલો ખાતાના પ્રકારમાં પ્રશ્ન થાય માલના ખાતા એટલે કયા ખાતા માલ કોને કહેવાય તો વેપારી જે વસ્તુનો વેપાર કરે છે એને માલ કહેવાય એના ખાતા કયા કયા ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત અન્ય રીતે ગયેલો માલ ચોરીથી આર્થિક વરસાદથી ધર્માદાથી નમૂનાથી જાહેરાતથી આ રીતે ગયેલો માલ તો એ માલના ખાતા ફરીથી કયા કયા માલના ખાતા મગજમાં બોલો બધા ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત અન્ય રીતે ગયે માલ ખરીદીના ખર્ચા યુ નો ખરીદીના ખર્ચા આ તો કમ ધક ડેમેજ વોરો આપણે પાવરથી લખતા હતા આ તો કમ ધક ડેમેજ વોરો આ લખાયેલું છે અને દરેકના અર્થ દરેક આપણે સમજેલા છીએ આ તો કમ ધક ડેમેજ વોરો ખરીદીના ખર્ચે આ એટલે આવક માલ ગોળા ભાડો તો એટલે તોલાય ક એટલે કસ્ટમ ડ્યુટી મ એટલે મજૂરી દ એટલે દરમાયો ખ એટલે ખરાજા ડે એટલે ડેમેજ મ એટલે મહાજન લાગો રેલવે નોટ જકાત મોર્ફેજ રોયલ્ટી આ બધા ખરીદીના ખર્ચા છે આ તો કમ ધક ડેમેજ વોરો તો એ માલના ખાતા અને ખરીદીના ખર્ચના ખાતા બંધ કરીને ક્યાં જાય તો વેપાર ખાતે તો જો ખાતા બંધ કરીને ક્યાં લઈ ગયા વેપાર ખાતે નીચે નોંધ કરવાની અને આખર માલ તો તમે યાદ આપનો રાખો કે માલના ખાતા અને ખરીદીના ખર્ચના ખાતા બંધ કરીને વેપાર ખાતે નહીં જવાય અન્ય ખર્ચા ખરીદીના ખર્ચા સિવાય ધંધામાં અન્ય ખર્ચા થવાના પગાર થવાનું જાહેરાત થવાનું લાઇટ બિલ થવાનું ટેલિફોન બિલ એ બધા ખર્ચા અને ઉપજ એટલે બધું મળેલ મળેલ વ્યાજ મળેલ કમિશન મળેલ ડિવિડન્ડ મળેલ ભાડું મળેલ વટાવ બધું જે મળેલ હોય એ ઉપજ ખર્ચના ખાતા બંધ કરી ક્યાં જાય નફા નુકસાન ખાતે આ કાચા ખાતા છે એટલે બંધ થાય છે આ ખાતા બંધ થતા નથી મિલકત ના વ્યક્તિ ખાતા તો પાક્કા ખાતા કહેવાય એ બંધ ના થાય આપણે મિલકત છે તો મિલકત દાખલા તરીકે એસી તમારા ત્યાં હોય તો એસી વર્ષ પૂરું થાય કે પછી એને પછી તોડી નાખવા ફેંકી દેવું ના ચાલે એની બાકી આગળ ખેંચી જવી પડે એટલે ખાતું બંધ ના થાય એ આગળ ખેંચાય ખરીદીના ખર્ચના ખાતા બંધ કરી દે
વેપાર ખાતા લઈ જવા મળે છે. માલના ખાતાના ખરીદીના ખર્ચા, ખરીદીના ખર્ચા લખાયા આતો કંદક ડેમરેજ વોર. ઓકે અહીંયા હું લખું છું આ તો પછી ટેસ્ટ 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 આ તો ફ્રોમ ધ ડેમરેજ વોર. અચ્છા પછી ઉપજના ખાતા, અન્ય ખર્ચને ઉપજના ખાતા અને ઉપજના ખાતા બંધ કરી નફા નુકસાન ખાતા લઈ જવાના છે. અચ્છા અહીં નોંધ ક્યાં કરવામાં આવે છે? આખર નોંધ ખાસ આમનોધમાં નોંધાય છે. આખર નોંધ ખાસ આમનોધમાં નોંધાય. ચલો તો સમજો ધ્યાનથી શું કહે છે. પહેલેથી સમજો કે ખાતું બંધ કરવાની આપણે આ નોંધ કરીએ. પહેલા માલના ખાતા, ખરીદી વેચાણ, ખરીદ પરત વેચાણ પરત, અન્ય રીતે ઘર માલ તમારા છે નહીં છતાં પણ એ જોઈ લઈશું. પછી ઉપજના ખાતા બંધ કરવાની વાત કરી દઈએ. બરાબર છે? તો સમજો ધ્યાનથી, ખરીદ ખાતું, ચલો ખરીદ ખાતું બંધ કરી, બોલો ખરીદ ખાતું બંધ કરી ક્યાં જાય? તો માલનું ખાતું છે, માલના ખાતા બંધ કરી ક્યાં જાય? વેપાર ખાતે લઈ જવામાં આવે, વેપાર ખાતે લઈ જવામાં આવે. તો ખરીદ ખાતું વેપાર ખાતે જાય, એની આમનોધ કરવાની. ધ્યાનથી સમજો, એક પ્રક્રિયા સમજી લો ને બધું આવડી જાય. ખરીદ ખાતું બંધ કરવું છે તો પહેલા ખરીદ ખાતું વિચારો. ખરીદ ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો ખરીદ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકતનું ખાતું છે તો માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકતનો નિયમ આવે તે ઉધાર જાય તે જમા, તો ખરીદી કરો ત્યારે માલ આવે, આવે તો ઉધાર. તો જ્યારે જ્યારે ખરીદી કરો ત્યારે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર. જ્યારે જ્યારે ખરીદી કરો ત્યારે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર. આખો વર્ષ તમે ખરીદ ખાતે ઉધાર કર્યું છે તો એ ખાતું બંધ કરવું હોય તો ઉધારનું જમા થાય, એટલે ખરીદ ખાતે જમા. જો ઊંધો થઈ જાય, ઉલટું અત્યાર સુધી જે નથી કર્યું એવું કરવાનું, અત્યાર સુધી ખરીદ ખાતે જમા નથી કર્યું એ જમા થશે, અને બંધ કરીને ક્યાં લઈ જવાનું છે? વેપાર ખાતે. તો અહીંયા લખાય વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ચલો એના પછી એના જેવું છે વેચાણ ખાતું બંધ કરી ક્યાં લઈ જવામાં આવે? વેપાર ખાતે. તો વેચાણ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ જવામાં આવે, લઈ જવામાં આવે. તો જો કયું ખાતું બંધ કરવું છે તમારે? ઇટ ઇઝ વેચાણ. વેચાણ, વેચાણ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકતને નિયમ લાગુ પડે. માલ મિલકતનો શું નિયમ? આવે તે ઉધાર, જાય તે જમા. તો વેચાણ કરો એટલે માલ આવે કે જાય? તો માલ જાય. તો જ્યારે જ્યારે વેચાણ કરો ત્યારે વેચાણ જાય, જાય તો જમા, એટલે વેચાણ. જ્યારે જ્યારે વેચાણ કરો ત્યારે વેચાણ ખાતે જમા, વેચાણ ખાતે જમા. આખો વર્ષ વેચાણ ખાતે તમે જમા કર્યું છે. હવે એને બંધ કરવું હોય તો શું આમનોધ થાય? તો વેચાણ ખાતે ઉધાર થઈ જાય. અને કોના ખાતે જમા થાય? તો વેપાર ખાતે જમા થાય, કારણ કે વેપાર ખાતે જે જવાબ આવે છે. ચલો ના પછી ત્રીજું, ખરીદ પરત ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ જવામાં આવે. તો સમજો ધ્યાનથી, ખરીદ પરત ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ જવામાં આવે તો શું થાય? ખરીદ પરત, ખરીદેલો માલ તમે પરત કરો છો એટલે માલ જાય છે. જાય તો જમા. તો જ્યારે જ્યારે ખરીદ પરત થાય ત્યારે ખરીદ પરત ખાતે જમા, ખરીદ પરત ખાતે જમા. આખો વર્ષ ખરીદ પરત ખાતે તમે જમા કર્યું છે તો હવે ઉધાર કરો. તો ખરીદ પરત ખાતે ઉધાર કયા ખાતે લઈ જવાનું તો તમને ખબર જ છે, તે વેપાર ખાતે જમા. ચલો એના પછી
શું છે નંબર 4 વેચાણ પર ખાતું બંધ કરી ક્યાં લઈ જવાનું વેપાર ખાતે લઈ જવામાં આવે વેપાર ખાતે લઈ જવામાં આવે ચલો વિચારો તમને બધાને આવડ્યા તો વિચારી લેવાનું પરંતુ હું બોલું છું ને બોલું છું સરખું થાય છે એ જોઈ લેવાનું વેચાણ પર વેચેલો માલ પરત આવે છે આવે તો ઉધાર તો જ્યારે જ્યારે વેચાણ પરત થાય ત્યારે વેચાણ પરત ખાતે ઉધાર વેચાણ પરત ખાતે ઉધાર આખું વર્ષ ઉધાર કર્યું તો હવે તમારે શું કરવાનું જમા અને કોના ખાતે ઉધાર તો વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે જમા ચાલો એના પછી નંબર 5 આ થઈ ગયું અન્ય રીતે ગયેલમાં તમારે નહીં આવે પણ છતાંય જોઈ લઈએ એટલે વાંધો ના આવે અન્ય રીતે ગયેલમાં ચોરીથી આગથી વરસાદથી ગમે તે માલ નું ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ જવામાં આવે તો અન્ય રીતે ગયેલ માલ અન્ય રીતે ગયેલ માલ ચોરીથી વરસાદથી આગથી ઉપાડથી ગયેલ માલ માલ જાય છે જાય તો જમા જ્યારે જ્યારે જાય ત્યારે ગયેલ માલ ખાતે જમા અન્ય રીતે ગયેલ માલ ખાતે જમા ચોરીથી ગયેલ માલ ખાતે જમા આખું વર્ષ જમા કર્યું છે તો હવે ઉધાર કરીશું અન્ય રીતે ગયેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા ચાલો એના પછી નંબર 6 સમજો ધ્યાનથી ખરીદીના ખર્ચના ખાતા એ નથી આવતા એટલે આપણે એને છોડી દઈએ આપણે યાદ રાખીશું ખરીદીના ખર્ચા ક્યાં લઈ જઈશું આપણે વેપાર ખાતે આપણે માલના ખાતા બંધ કરીને હવે ઉપજ અને ખર્ચ ખર્ચ અને ઉપજ તો જો ખરીદીના ખર્ચા શીખી લઈએ ચાલો શીખી લઈએ અહીંયા બેઠા છીએ બે દિવસમાં બધી થશે ખરીદીના ખર્ચના ખાતા બંધ કરી વેપાર ખાતે લઈ જવામાં આવે ચલો ખરીદીના ખર્ચા એટલે આ તો કમ દક ડેમેજ વોરો બોલો બેચાર વાર આ તો કમ દક ડેમેજ વોરો એ ખર્ચના ખાતા બંધ કરીએ જો ખર્ચ છે તો ખર્ચને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે ખર્ચ ખોટ કે નુકસાનને ઉધારો ઉપજ નફો કે લાભને જમા કરો તો જ્યારે જ્યારે ખર્ચ થાય ત્યારે ખર્ચ ખાતે ઉધાર આખું વર્ષ ઉધાર તમે કર્યું છે તો હવે કરો જમા અને કોના ખાતે ઉધાર તો વેપાર ખાતે તો વેપાર ખાતે ઉધાર તે ખરીદીના ખર્ચા નિયમ લખો આખું હવે આ તો કમ દક ડેમરેજ વોરો ચાલો હવે છેલ્લા બે 7 અને 8 અન્ય ખર્ચના ખાતા બંધ કરી ચાલો અન્ય ખર્ચના ખાતા બંધ કરી ક્યાં લઈ જવાય તો નફા નુકસાન ખાતે લઈ જવાય તો અન્ય ખર્ચ કયા કયા પગાર ભાડું તાર ટપાલ જાહેરાત ખર્ચ આ બધા ખર્ચા એ ખર્ચના ખાતા બંધ કરીએ તો નિયમ એનો એ જ ખર્ચ ખોટ કે નુકસાનને ઉધારો એટલે આ ખર્ચા તમે આખું વર્ષ ઉધાર કર્યા છે તો હવે જમા અને ક્યાં લઈ જવાના નફા નુકસાન ખાતે તો નફા નુકસાન ખાતે ઉધાર તે અન્ય ખર્ચ ખાતે જમા અને છેલ્લે નંબર 8 તમામ ઉપજ ના ખાતા ના ખાતા બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવા આમના વિચારે પર કામ થઈ જાય ચાલો શું તમામ ઉપજ અને મળેલ વ્યાજ મળેલ કમિશન મળેલ દલાલી મળેલ ડિવિડન્ડ આ બધી ઉપજો છે ઉપજનો શું નિયમ ખર્ચને ઉધારો ઉપજને જમા કરો તો આ ઉપજ જે જે થઈ હશે એ તમામ તમે અત્યાર સુધી જમા કરી હશે હવે એને બંધ કરીએ છે તો જમાનો ઉધાર થઈ જાય તો
और उपज आ खाता बंद करे उधार दे जाए तो तमाम उपज खाते उधार। दाखला तरीके डिविडेंड पर, तो डिविडेंड खाते उधार जो है तो खाली उदाहरण के लिए ये दाखला तरीके खर्च में पगार तो पगार खाते जमा दे खर्च हो जाए तो जमा दे डिविडेंड खाते उधार ते अथवा तमाम उपज खाते उधार ते नफा नुकसान खाते जमा। तो हमें नमूना की आमद कराई और नीचे तुम्हारे स्वाध्याय दाखिल करवाना है। ओके डन कर दो।